એને ઓછા આપો તો એ અસમાનતા થઈ અસમાનતા સમાનતા એ લોકશાહી નો લિબર્ટી એન્ડ ઇક્વોલિટી તો વન મેન વન વોટ એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે કે દરેક વ્યક્તિને એક વ્યક્તિને એક મત હોવો જોઈએ કે પછી પ્રધાનમંત્રી હોય કે પટાવાળો પ્યુન હોય દરેકને એક જ મત હોય એને જ રાજકીય સમાનતા એ સાહેબ એ ના હોય તો પછી મતદારો પણ ભાગલા પડી જાય જે રાષ્ટ્રના હિત માટે યોગ્ય પણ નથી ને બિલકુલ આપે સાચી વાત તો વિદ્યાર્થી મિત્રો આપણે બહુ સરસ ચર્ચા થઈ છે હવે વાત કરીશું કે ભારતીય લોકશાહી કે વિશ્વની અન્ય લોકશાહીઓ સફળ થવા માટે શું થવું જોઈએ કે આજે પણ આપણે ભારતની અંદર એમ કહીએ છીએ કે ભાઈ ભારતમાં લોકશાહી સફળ થઈ નથી ભારતમાં રાજાશાહી હતી એ સારી હતી કેટલાક એવા વડીલો આજની તારીખમાં આપણને કહેતા સાંભળવા મળે છે તો એનું કારણ એ છે મિત્રો કે રાજકીય લોકશાહી એ તો માત્ર માળખા છે તમે લોકોને સાર્વત્રિકાર આપો કે ચાલો માળખું મૂળભૂત અધિકારો આપો નિષ્પક્ષ અને ન્યાય ચૂંટણીઓ યોજો આ બધાના માળખા છે પરંતુ એ સાચા અર્થમાં વ્યવહારમાં ક્યારેય સફળ થાય તો એના માટે સાહેબ આ બધું કર્મકાંડ જ બની જાય છે માત્ર કર્મકાંડ કે આપણે પરોક્ષ લોકશાહીમાં લોકોને પરોક્ષ એક ખાસ પરોક્ષ લોકશાહી હું જે વાત કરી રહ્યો છું લોકશાહીને સફળ બનાવવા માટે પહેલા તો આર્થિક અને સામાજિક લોકશાહીની સ્થાપના થવી જોઈએ આર્થિક લોકશાહી સ્થાપના ન થઈ હોય રાજકીય લોકશાહી સફળ થઈ શકે જ નહીં સામાજિક લોકશાહીની જો સમાજમાં સ્થાપના ન થઈ શકી હોય તો રાજકીય લોકશાહી સફળ થઈ શકે જ નહીં તો સર્વપ્રથમ ભારતની અંદર પછી અમેરિકા હોય બ્રિટન હોય જાપાન હોય જર્મની હોય કોઈ પણ દેશ હોય એની અંદર આર્થિક અને સામાજિક લોકશાહીની સ્થાપના થવી જોઈએ તો જ રાજકીય લોકશાહી સફળ થાય લોકશાહી એટલે પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષ આવી જોઈએ હવે લોકોને સ્વચ્છ પીના પીવાનું પાણી મળવું જોઈએ સ્વચ્છ હવા ઉજાસ વાળું રહેઠાણ મળવું જોઈએ લોકોને પોષણયુક્ત આહાર મળવો જોઈએ પ્રાથમિક આરોગ્ય મળવું જોઈએ પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ તો એ પ્રાથમિક જરૂરિયાતો છે બેઝિક કે ભારતમાં દાખલા તરીકે સાર્વત્રિક પુખ્ત હોય મતાધિકાર આપવામાં આવેલો છે પરંતુ લોકોનો બે ટાઈમ પેટનો ખાડો પુરાતો ના હોય અને આપણે એમને એમ કહીએ કે તમને ભાઈ મત આપવામાં મત આપવાનો અધિકાર છે એનો કોઈ અર્થ નથી અને લોકો પોતાના અંતરાત્માના અવાજ મુજબ એ મત આપી શકતા નથી આપણે એમ કહી શકીએ બિન લોકશાહી સાધનોનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે ચૂંટણી અંદર અત્યારે આપણે જોઈ રહી છે કે ઇલેક્શન ની અંદર આ લોકોને ખરીદવામાં આવે છે લોકોને પૈસા આપવામાં આવે છે વોટ બેંક કહેવાય છે વોટ બેંક બેંક એ જે ખરાબ ખરાબ જતા હોય છે એનું કારણ એ છે કે લોકો ગરીબ છે લોકોને બે ટાઈમ પૂરતું પોષણ મળતું નથી જમવાનું મળતું નથી તો સ્વાભાવિક છે કે રાજકીય પક્ષના ઉમેદવારો એ લોકોના મત પ્રલોભનો આપીને ખરીદી લે પૈસા આપીને ખરીદી લે સ્વાભાવિક છે એટલા માટે આર્થિક લોકશાહી સફળ થાય તો જ રાજકીય લોકશાહી સફળ તમારા વિચારના સમર્થનમાં એક હું ખ્યાલ રજૂ કરું છું જે હકીકત છે કે દેશના સિત્તેર ટકા બાળકો સાહેબ કુપોષણ અને અપોષણથી પીડાય છે તો તો આપણે આર્થિક લોકશાહી તો કેવી રીતે ઉદ્ભવશે એમ એટલા માટે મેં આપને કહ્યું કે સાચા અર્થમાં સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના થાય તો જ રાજકીય લોકશાહી સફળ થાય જે આપણે આપે કહ્યું કે મૂળભૂત અધિકારો એ આપેલા છે દરેક લોકશાહીમાં મૂળભૂત અધિકારો એ પાયાની બાબત ભારતના બંધારણમાં પણ મૂળભૂત અધિકારો આપેલા છે દાખલા તરીકે જીવન જીવવાનો અધિકાર રાઈટ ટુ લાઈફ પણ જીવન જીવવાનો અધિકાર એટલે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે જીવન જીવવાનો અધિકાર એટલે રાઈટ ટુ લાઈફ ધેટ મીન્સ રાઈટ ટુ બેટર લાઈફ સારું જીવન જીવવાનો અધિકાર વાત કરી હા સાચી વાત જેમ આપે કહ્યું કે બાળકો કુપોષણથી પીડાય છે તો એનો કોઈ જીવન જીવવાનો અધિકાર નથી તો આપણે આશા રાખીએ મિત્રો કે ભારતની અંદર અને વિશ્વના તમામ દેશોમાં આર્થિક લોકશાહીની સ્થાપના થાય રાજકીય લોકશાહીની સ્થાપના થાય જે કંઈ લોકશાહી મૂલ્યો છે એ લોકશાહી મૂલ્યો પ્રજાના જીવનમાં તાણાવાણાની જેમ ગૂંથાય અને લોકશાહી સફળ થાય એરિસ્ટોટલે સાહેબ વાત કરી છે એરિસ્ટોટલે વાત કરેલી છે કે રાજ્ય એ સારા જીવન માટે ઉદ્ભવ્યું છે અને સારા જીવન માટે એ ટકી રહેવું જોઈએ એને એ એ સરસ રીતે બહુ વર્ષો પહેલાં પોલિટિક્સ એટલે કે રાજકારણ નામના પુસ્તકો પુસ્તકમાં એમણે એ વાત કરેલી છે તો એ એ ખ્યાલ આજે પણ એટલો જ પ્રસ્તુત છે એમ અને ડેમોક્રેસી ટકાવવા વિકસાવવા એ બહુ જ જરૂરી છે

એ બહુ મોટા મોટો ખ્યાલ છે પ્રાથમિક જરૂરિયાતોમાં ખોરાક હવા પાણી આરોગ્ય શિક્ષણ આ બધી વાત એની અંદર આવી જાય એમ તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે લોકશાહી સિદ્ધાંતમાં અને વ્યવહારમાં કોને કહેવાય એની બહુ સારી ચર્ચા કરી અમે હું ડૉક્ટર અશોક પુરોહિત અને પ્રોફેસર મનીષ વ્યાસ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીનો આભાર માનીએ છીએ અમને અહીં આપીને તમારી સમક્ષ અમારા વિચારો રજૂ કરવાની જે તક મળી છે એ બદલ આપનો આભાર અને બાયસેક સ્ટુડિયો અને એમના જે કંઈ સ્ટાફ છે એમને પણ અમે સહકાર બદલ ખૂબ ખૂબ આભારી છીએ જય હિન્દ જય ભારત